શ્રી કિષ્કિંધા કાંડ સર્ગ 60 અને 61. હે વાનર મિત્રો, એકવાર ઋષિ નિશાકરે મને કહેલી વાત અત્યારે યાદ આવી ગઈ છે. તેમણે મને જણાવ્યું હતું કે હે ગૃદ્રરાજ, સીતાની શોધમાં નીકળેલા વાનરો ફરતા ફરતા અહીં આવશે ત્યારે તું એમને રામપત્ની સીતાના સમાચાર આપજે. ત્યાં સુધી તું બીજે ક્યાંય જતો નહીં. તારે દેશકાળને અનુસરીને અહીં જ રહેવું. તે સમયે તને નવી પાંખો ફૂટશે. જોકે હું તારા તપોબળથી અત્યારે જ તને હું તને જોકે હું મારા તપોબળથી અત્યારે જ તને નવી પાંખો આપવા સમર્થ છું. પણ અહીં રહીશ તો તારા હાથે મોટું પુણ્યનું કાર્ય થશે અને તને બંને ભાઈઓના દર્શન પણ થશે. મારે પણ તેમના દર્શન કરવા છે, પણ મારો દેહ ત્યાં સુધી રહી શકે તેમ નથી. હે મિત્રો, ત્યારથી હું તમારા આવવાની રાહ જોતો ઉપરની ગુફામાં જીવન વિતાવી રહ્યો છું. આમ કહીને સંપાતીએ આકાશ તરફ જોયું. તેને ઉડવાનું મન થયું અને તે આકાશમાં ઉડી ગયો. હવે વાનરોમાં નવું ચેતન, નવો ઉત્સાહ અને નવા પ્રાણ આવ્યો. તેઓ સીતાની શોધ માટે તલપાપડ થવા લાગ્યા. પોતાનો વૃતાંત કહેતા સંપાતીએ કહ્યું, હે વાનરો, નિશાકર મુનિએ મને આ પ્રમાણે પૂછ્યું ત્યારે મેં કહ્યું, હે ભગવાન, મેં મારા બળના ઘમંડને લીધે હું ને જટાયો પરસ્પરના પરાક્રમ ન જાણવાની ઈચ્છાથી સ્પર્ધા કરતા આકાશમાં ઉડ્યા. પ્રથમ અમે કૈલાસ પર્વતના શૃંગ પર ઋષિઓ સમક્ષ પ્રતિજ્ઞા લીધી. ભગવાન સૂર્ય નારાયણ જ્યાં સુધી અસ્તાચલ પર જાય ત્યાં સુધીમાં અમારે તેમનો સ્પર્શ કરવો. આવો નિશ્ચય કરીને અમે બંને ભાઈઓ વેગપૂર્વક આકાશમાં સૂર્ય ભણી જવા લાગ્યા. ખૂબ જ ઊંચે હોવાથી અમને પૃથ્વી પરના નગરો રથના ચક્રો જેવા દેખાતા હતા. અમને ક્યાંક ક્યાંક વાજિંદ્રોની સુરાવલીનો, કોઈ ઠેકાણે આભૂષણોનો રણકાર, તો વળી ક્યાંક અપ્સરાઓના મધુર ગાન સંભળાયા. હિમાલય, વિંધ્ય અને મેરુ જેવા મોટા પર્વતો અમને જળમાં ઉભેલા હાથી જેવા દેખાતા હતા. અમે ઝડપથી સૂર્યની નજીક જઈ રહ્યા હતા. મધ્યાહ્નનો સમય હતો. પ્રખર સૂર્યકિરણોની અસહ્ય ગરમી સહન ન થતા અમે બંને ભાઈઓ બેભાન જેવા થઈ ગયા. દિશાઓ સૂઝતી ન હતી. વ્યાકુળ થઈને અમારા શરીર બળવા લાગ્યા. દ્રષ્ટિ પણ મંદ પડી ગઈ. તો પણ અમે સૂર્યમાં અમારા મન તથા તેજનું અનુસંધાન કર્યું. હિંમત હાર્યા નહીં. એકીટસે સૂર્યની સામે જોયા જ કર્યું. આ વેળા સૂર્ય મને પૃથ્વી જેવડો દેખાયો. તે વખતે મારો નાનો ભાઈ જટાયું ભયથી વ્યાકુળ થઈને મને પૂછ્યા વિના જ પૃથ્વી તરફ નીચે ઉતરવા લાગ્યા. તે પણ મેં પણ તેનું અનુસરણ કર્યું અને નીચે ઉતરવા માંડ્યું. જટાયુના રક્ષણ અર્થે મેં તેના શરીરને મારી પાંખો વડે આચ્છાદિત કર્યું. એટલે જટાયુ બળ્યો નહીં, પણ પ્રખર કિરણોથી મારી પાંખો બળી ગઈ. તેથી નિશ્ચેતન થયેલો હું એકાએક પૃથ્વી પર પડ્યો. આ વિંધ્યાચળ પર્વત પરના દક્ષિણ છેડે આવીને પડછડાયો. મને લાગે છે કે મારો ભાઈ જટાયુ જનસ્થાન વિશે પડ્યો હશે. હે મુનિવર, આવી દુર્દશામાં જીવવા કરતા તો મરવું સારું. હવે તો હું મરણ ઝંખું છું. પાંખો વિહાણા નિરાધાર હાલતમાં જીવવા કરતા મૃત્યુ સારું. તેથી તમારા સૌના દેખતા જ પર્વતના શિખર પરથી પડતું મેલીને હું પ્રાણ ત્યાગ કરીશ.